જસાપરમાં પેટા કેનાલ લીકેજ થતા ખેડૂતોનો પાક પાણીમાં। ધાંગધ્રાથી અમારા સંવાદદાતા સની વાખેલા જણાવે છે કે ધાંગધ્રા તાલુકાના જસાપર ગામે માળિયા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી અનેક પેટા કેનાલનું કામ અધૂરું જોવા મળે છે, તેમજ એકલ દોકલ કેનાલનું કામ પૂર્ણ થવા પામ્યું છે તેમાં પણ લીકેજના પ્રશ્નો ઊભા થયા છે। જસાપર ગામે પેટા કેનાલ લીકેજ થતાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા છે, જેથી ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરેલો પાક નિષ્ફળ ગયો છે। એક તરફ વરસાદ ખેંચાયો છે અને બીજી તરફ જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં પાણી લીકેજ થતાં સમગ્ર પાક બાતલ જવાનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। ખેતરમાં પાણી ભરાતા ખેતર તળાવની માફક નજરે પડ્યું છે। અહીંના ખેડૂતો દ્વારા પેટા કેનાલમાંથી પાણી લીકેજ થવાના પ્રશ્ન લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી। નામ પટેલ મહેશભાઈ છે, હું ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામનો રહેવાસી છું। અમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે મોરબી બ્રાન્ચ નીકળે છે નર્મદાની, અને તેમાંથી ઘણા ખરા પેટા કેનાલો અલગ અલગ સિંચાઈ માટે નીકળે છે, તો એ મોટાભાગની પેટા કેનાલ અધૂરું કામ છે, પણ એક બે પેટા કેનાલ ચાલુ છે તો ચાલુ છે, તેમાં પણ ભ્રષ્ટાચાર હોવાનો અમને આશંકા વ્યક્ત થાય છે। કારણ કે તેમાં મોટી મોટી તિરાડો ગાવડા પડે છે અને ખેડૂતોના સાઈડમાં જે કંઈ ખેતરો આવેલા હોય તેમાં પાણી જાય છે, એટલે ખેડૂતોને પાકને નુકસાન થાય, એટલે કે ઉગેલો પાક બળી જ જાય છે, અને ઉગાડવા જાય તો ત્યારે લીલું હોવાથી એમાં ટ્રેક્ટર પણ જતું નથી, એટલે ખેડૂતોને પડિયા માથે પાટું હોય તેવી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ છે। અગાઉ અમે લેખિત રજૂઆત પણ કરેલ કે આર્ય એમ કે ગાબડા પૂરો અને ખેડૂતોને આ લીકેજ જે બાબત છે પેટા કેનાલની તે બાબતે પ્રશ્નનું નિરાકરણ લાવો, પણ તંત્ર દ્વારા કોઈ પણ રિસ્પોન્સ જવાબ મળેલ નથી અમને।